अमरेली जिलामां कोरोना केसनी संख्या दिवसे ने दिवसे वधती जाय छे त्यारे विपक्ष नेता परेश धानाणीए सरकार पासे कोरोना लेबनी मांग करी छे। आ मांग न संतोषाता आजे रविवारे परेश धानाणी सिविल हॉस्पिटलमां प्रतीक उपवास आंदोलन पर बेसी जता पोलीसे तेनी अटकायत करी छे। अमरेली सिटी पोलीसे परेश धानाणीनी अटकायत करी पोलीस स्टेशने लई गया। पोलीस अने परेश धानाणी वच्चे रकझक थई। पोलीसे कह्युं मंजूरी नथी लीधी एटले अटकायत करवामां आवी तो परेश धानाणीए पोलीसने जणाव्युं કે આ લોકશાહી છે, કોઈપણ વ્યક્તિ પોતાના હક માટે વિરોધ કરી શકે છે। ધાણાની મંજૂરી લેવાની ન હોય પરંતુ પોલીસે પરેશ ધાણાણીના બંને હાથ પગ પકડી અને ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડી દીધા। લોકોને સારવાર મળે કમ નસીબે 15 કરોડ રૂપિયા ખર્ચીને એક ધારાસભ્યને ખરીદી શકનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગઈ ચૂંટણીએ 400 કરોડ રૂપિયાની કિંમતની જમીન વેચીને ચૂંટણીઓ જીતનારી સરકાર આજ અમરેલીના લોકો કોરોના ના ભયથી થરથર કાપી રહ્યા છે ત્યારે 50 લાખ રૂપિયા ખર્ચીને એક લેબ શું કામે નથી આપતી એવો હવે સામાન્ય માણસને સવાલ થાય છે। અને અપેક્ષા રાખીએ કે રાજ્ય સરકાર અમરેલી સાથે ઓરમાયું વર્તન બંધ કરે, તાત્કાલિક અસરથી અમરેલીને કોરોનાની આધુનિક લેબ આપે। પૂછવા માંગુ છું કે નીતિનભાઈ, આપે નાણામંત્રી તરીકે કેટલા કરોડ રૂપિયા ખર્ચીને ધારીના ધારાસભ્યને ખરીદ્યા એ હવે અમરેલીના લોકો આપને સવાલ પૂછે છે। આજ જીવરાજ મહેતાની દેન સરકારી હોસ્પિટલ ગઈ 17મી ચૂંટણી પહેલાં 400 કરોડ રૂપિયાની કિંમતી જમીન હતી। ડૉક્ટર જીવરાજ મહેતાના સપનાની શ્રેષ્ઠ હોસ્પિટલ હતી અને આવી ગુજરાતની 8 કરતાં વધુ સરકારી અસ્પતાલો કોઈને પણ પૂછ્યા વગર તમે ખાનગી ટ્રસ્ટોને હવાલે જવાબદારી નાખી અને સરકાર જન આરોગ્ય સાથે ચેડા શું કામે કરી રહી છે એ ગુજરાતની જનતા હવે તમને સવાલ પૂછે।